નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આપ સૌ જાણો છો કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો જમા કરવામાં આવે છે. તો મિત્રો, એવામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે એક મહત્ત્વની અપડેટ આવી રહી છે, અને તે અન્વયે મિત્રો ઈ કેવાયસી કરાવવું ફરજિયાત થઈ ગયું છે. જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો તમારો હપ્તો બંધ થઈ જશે. તો આજના આ વિડીયોમાં આપણે ઈ કેવાયસીની પ્રોસેસ વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે દર 4 મહિને રૂપિયા 2000નો હપ્તો એમ કુલ વાર્ષિક 6000ની સહાય આપવામાં આવે છે. અને આ પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે લાભ લેવા માટે હવે જે ફરજિયાત કરાવવું પડશે ઈ કેવાયસી. જી હા મિત્રો, આધાર બેઝ ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરી દેવામાં આવેલું છે. અને જો તમે ઈ કેવાયસી નહીં કરાવો તો નહીં મળે તમને 2000 રૂપિયાનો હપ્તો, એટલે કે તમારો જે 2000 રૂપિયાનો હપ્તો છે તે મળતો બંધ થઈ જશે. તો આ ઈ કેવાયસી કેવી રીતે કરાવવું તેના વિશેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી મેળવીશું. તો આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હું તમને સૌપ્રથમ બ્રાઉઝર પર લઈ જાઉં અને ત્યાં જઈ અને આપણે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલી વેબસાઇટ ખોલી લઈએ છીએ. તો મિત્રો, ઈ કેવાયસી કરાવવા માટે તમે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં સૌપ્રથમ બ્રાઉઝર ખોલી અને pmkisan.gov.in લખી અને ઓકે આપી દેવાનું રહેશે. જેવા તમે ઓકે આપશો એટલે આ પ્રમાણેની પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની ઓફિશિયલી વેબસાઇટ ખુલી જશે. અને તેના માટેનું તમે અહીંયા એક નોટિફિકેશન પણ જે લાલ અક્ષરમાં જોઈ શકો છો કે ઈ કેવાયસી ઇઝ મેન્ડેટરી ફોર પીએમ કિસાન રજિસ્ટર્ડ ફાર્મર, એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના જે રજિસ્ટર્ડ ફાર્મર છે તેઓને ઈ કેવાયસી કરાવવું ફરજિયાત છે. ઓટીપી બેઝ ઈ કેવાયસી ઇઝ અવેલેબલ ઓન પીએમ કિસાન પોર્ટલ, એટલે કે ઓટીપી બેઝ ઈ કેવાયસી કરાવવું હોય તો આ પીએમ કિસાન સન્માન નિધિનું જે ઓફિશિયલી પોર્ટલ છે તેમાં આ સુવિધા ઉપલબ્ધ છે. અને આ ઉપરાંત તમે જે નજીકના સીએસસી સેન્ટર ખાતે જઈ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા પણ ઈ કેવાયસી કરાવી શકો છો. ડેડલાઇન ઓફ ઈ કેવાયસી ફોર ઓલ ધ પીએમ કિસાન બેનિફિશિયરીઝ હેઝ બીન એક્સટેન્ડેડ ટિલ 31 મે 2022. એટલે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ઈ કેવાયસી કરાવવાની મુદતને વધારી દેવામાં આવેલી છે અને તે 31 મે 2022 સુધી લંબાવવામાં આવેલી છે. તો આ પ્રમાણે મિત્રો, જે ખેડૂત મિત્રોને ઈ કેવાયસી કરાવવાનું બાકી હોય તેઓ 31/5/2022 સુધીમાં પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે અને પોતાનો જે આ 2000 રૂપિયાનો લાભ છે તે લઈ શકે છે. તો ચાલો હવે આપણે જોઈએ કે ઈ કેવાયસી આપણી જાતે જ આપણા મોબાઈલ કે કમ્પ્યુટરમાં કેવી રીતે કરવું. તો આ પ્રમાણે તમારે પીએમ કિસાન સન્માન નિધિની ઓફિશિયલી વેબસાઇટ ખોલી લેવાની છે અને તે ખોલી લીધા પછી તમે સ્ક્રોલ કરશો તો અહીંયા તમને ફાર્મર કોર્નરનો એક ઓપ્શન જોવા મળી જશે. તો આ ફાર્મર કોર્નરમાં અલગ અલગ તમને ટેબ જોવા મળે છે, જેમાં પહેલા નંબરનો ટેબ છે ઈ કેવાયસી. તો ઈ કેવાયસી કરવા માટે આપણે આ ઈ કેવાયસીના ટેબ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ચાલો હું અહીંયા ક્લિક કરી દઉં છું. જે ક્લિક કરતા આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે, જેમાં અહીંયા આપણે સૌપ્રથમ આપણે આધાર કાર્ડ નંબર દાખલ કરી દેવાનો છે અને ત્યાર પછી જે બાજુમાં ગ્રીન કલરનું બટન છે સર્ચનું, તે સર્ચ બટન ઉપર ક્લિક કરી દેવાનું છે. તો ચાલો હું અહીંયા આધાર કાર્ડ નંબર દાખલ કરી લઉં અને ત્યાર પછી સર્ચ બટન ઉપર ક્લિક કરું છું. તો મિત્રો, ચાલો મેં આધાર કાર્ડ નંબર દાખલ કરી લીધો છે, હવે હું અહીંયા સર્ચ બટન ઉપર ક્લિક કરી દઉં છું. સર્ચ બટન ઉપર ક્લિક કરતાની સાથે નીચે આપણને બીજો એક ઓપ્શન ખુલેલો જોવા મળે છે, આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર. તો અહીંયા આપણે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ નંબર દાખલ કરી અને ત્યાર પછી ફરીથી જે તેની બાજુમાં ગેટ મોબાઈલ ઓટીપી છે તેના બટન ઉપર આપણે ક્લિક કરી દઈશું. તો ચાલો હું અહીંયા મોબાઈલ નંબર દાખલ કરી લઉં અને ત્યાર પછી આપણે આગળની પ્રોસેસ જોઈશું. તો હવે હું અહીંયા ગેટ મોબાઈલ ઓટીપી પર ક્લિક કરું છું. તો મિત્રો, મોબાઈલ નંબર દાખલ કરી અને ગેટ ઓટીપી પર આપતા આપણા મોબાઈલ નંબર ઉપર 4 અંકનો એક ઓટીપી મોકલવામાં આવશે. તો તે ઓટીપી આવી ગયા પછી આપણે અહીંયા મોબાઈલ ઓટીપીનું જે બોક્સ છે તે બોક્સમાં ઓટીપી દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરવાનું રહેશે.
तो मारो ओटीपी આવી ગયો છે, હવે હું તે દાખલ કરી લઉં છું અને ઓટીપી દાખલ કરી લીધા પછી હું અહીંયા સબમિટ ઓટીપી ઉપર ક્લિક કરી દઉં છું। તો સબમિટ ઓટીપી પર આપ્યા બાદ આપણને અહીંયા બાજુમાં બીજું એક બટન જોવા મળશે કે ગેટ આધાર ઓટીપી। તો આપણે ફરીથી આ જે ગ્રીન કલરનું ગેટ આધાર ઓટીપીનું બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હું અહીંયા ફરી એકવાર ક્લિક કરી લઉં છું અને તે ક્લિક કરતાની સાથે જ આ પ્રમાણે આપણી સામે નવો એક ઓપ્શન ખુલી જાય છે કે આધાર રજિસ્ટર્ડ મોબાઈલ ઓટીપી। તો આપણા જે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેમાં એક 6 અંકનો ઓટીપી મોકલવામાં આવશે અને તે ઓટીપી અહીંયા દાખલ કરી દેવાનો રહેશે અને ત્યાર પછી સબમિટ બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો ચાલો હવે હું આ જે ઓટીપીની રાહ જોઈ અને ત્યાર પછી આપણે ઓટીપી દાખલ કરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરીશું। તો મિત્રો મારો ઓટીપી આવી ગયેલો છે, તો હું તેને અહીંયા દાખલ કરી લઉં છું અને ત્યાર પછી તેના નીચે તમે એક બીજો ઓપ્શન જોઈ શકો છો કે કન્સેન્ટ ગીવન। તો અહીંયા ચેકમાર્ક હશે, જો ચેકમાર્ક ન હોય તો તમારે અહીંયા ચેકમાર્ક કરી લેવાનું રહેશે અને ત્યાર પછી સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું છે। તો ચાલો હું હવે અહીંયા સબમિટ બટન ઉપર ક્લિક કરી દઉં છું। જે સબમિટ બટન ઉપર ક્લિક કરતાં જો તમારું ઈ કેવાયસી થયેલું નહીં હોય તો અહીંયા ઈ કેવાયસી સક્સેસફુલીનો ઓપ્શન આવશે, પણ મારે ઓલરેડી ઈ કેવાયસી થયેલું છે એટલે આપણે જોઈ શકો છો કે ઈ કેવાયસી ઇઝ ઓલરેડી ડન એવું લખીને મેસેજ આવી રહ્યો છે। તો આ પ્રમાણે મિત્રો તમે પણ તમારા જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અન્વયે ઈ કેવાયસી તમારી જાતે જ તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી કરી શકો છો। તો આશા રાખું કે ઈ કેવાયસી કરાવવા અંગેની સંપૂર્ણ માહિતી તમને મળી ગઈ હશે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।